સુપર સહેલિયાં એક યુટ્યુબ ચેનલથી ઉપર ઉઠી અને એક ફેમિલી ગ્રુપ બની ગયું છે. એની સાથે તમે જોડાઈ શકો છો એક જ વોટ્સએપ લિંકથી. વોટ્સએપ લિંક દબાવો, સુપર સહેલિયાં ફેમિલી ગ્રુપમાં જોડાઓ. ત્યાં અલગ અલગ વિચારોવાળી આપણી સરખી ઉંમરની બહેનો છે અને રેસીપી સિવાયની પણ ઘણી બધી વાતો થાય છે. હું માનું છું કે આ ગ્રુપમાં તમને ચોક્કસ ગમશે. જોડાઓ એટલે પોતાને ઇન્ટ્રોડ્યુસ કરો, પોતાને શેમાં ઇન્ટરેસ્ટ છે એ વાતો કરો અને ગ્રુપ સાથે જોડાયેલા રહો. તો આ ગ્રુપમાં જોડાવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. આજની રેસીપી મારી એવી છે કે જો સમય સાથે તમે નહીં ચાલો તો ઘણું બધું કામ તમારું પેન્ડિંગ રહી જશે. તો આજની રેસીપી માટેનો આ સમય છે, તો ચોક્કસ તમે પણ આ બનાવી લેજો. એક જાડા તળિયાવાળી કઢાઈ લઈશું અને તેમાં આપણે એક કપ રાત્રે પલાળેલા સાબુદાણા લીધા છે. જે વાટકીનું કે જે કપનું તમે માપ રાખો એ જ માપ હવે આપણે આગળ ઉપયોગ કરીશું. એમાં જ આપણે એક અને બે એમ બે કપ ભરીને પાણી નાખીશું. જરૂર પડશે તો આપણે પાણી આગળ નાખી શકીશું અને બેટર કેવું બનાવવું એ તમને પરફેક્ટ આજે શીખવાડીશું. સાબુદાણાને મીડિયમ ગેસ ઉપર આપણે ચાલુ રાખીશું અને વચ્ચે વચ્ચે તેને હલાવતા જઈશું જેથી ચોંટી ન જાય. બીજી બાજુ આપણે એક મીડિયમ સાઇઝનો બટાકો કાચો તેને છોલી લઈશું અને છીણીથી તેનું છીણ પાડી લઈશું. બટાકાનું બધું છીણ રેડી થઈ ગયું છે અને આપણે તેને વધારે વાર નહીં કરીએ, નહીં તો છીણ કાળું પડી જશે અને અલ્ટિમેટલી આપણા પાપડ કાળા લાગશે. આ છીણને આપણે મેઝરિંગ કપમાં મૂકીશું અને અત્યારે એને દબાવ્યા વગર એક કપ બતાવે છે. છીણ થોડું વધારે હોય કે છીણ થોડું ઓછું હોય તો બિલકુલ વાંધો નથી, આ પાપડમાં ફર્સ્ટ ક્લાસ પાપડ તમારા બની જશે. હવે આ છીણને આપણે સાબુદાણા ઉકાળવા મૂક્યા છે એમાં એડ કરી દઈશું અને તેને સરસ રીતે હલાવી દઈશું. છીણ અને સાબુદાણા અત્યારે બંને કાચા છે. સાબુદાણા ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે તેને ચડવવાના છે. એમ કરતાં કરતાં આપણું છીણ પણ સાથે જોડે જોડે ચડી જશે. અત્યારે આમાં બિલકુલ મસાલો નાખ્યો નથી, અત્યારે પ્લેન છે. અને આ સમયે જો આપણને લાગે કે છીણ ચડવા માટે પાણીની જરૂર છે તો આપણે ચોક્કસ પાણી નાખી શકીએ છીએ. એક કપ પાણી આપણે અંદર હાલ ઉમેરી દઈશું જેથી બટાકા ચડવામાં સરળતા રહે અને ટ્રાન્સપરન્ટ થાય સાબુદાણા પણ. તો પાણી નાખવાનો બિલકુલ વાંધો નથી, તમારી જરૂરિયાત પ્રમાણે પાણી નાખતા રહો. જ્યાં સુધી છીણ તૈયાર ન થાય અને સાબુદાણો ટ્રાન્સપરન્ટ ન થાય ત્યાં સુધી આપણે આને ગેસ ઉપર રાખવાનું છે. સાબુદાણાની ક્વોલિટી પ્રમાણે પાણીની વધઘટ રહેતી હોય છે અને ઘણા સાબુદાણા સાવ ઓગળી જાય છે તો ઘણા દાણેદાર રહે છે. તો આગળ વિડીયોમાં જુઓ કે કેવું બેટર થાય ત્યારે સમજવું કે પાપડ માટે તૈયાર છે. હવે ઉપવાસમાં ખાતા હોઈએ તો આપણે તેની અંદર સિંધવ મીઠું, થોડુંક જીરું અને થોડાક ઉપવાસમાં ખવાય એવા મસાલા આની અંદર એડ કરીશું. જે હું ઉપવાસમાં ખાઉં છું એ મસાલા તમારી સાથે શેર કરું છું. નોર્મલી આ પાપડ ઘરમાં બધા જ ખાતા હોય છે એટલે તમે તમારા રીતે મસાલા પણ કરી શકો છો. હું અહીંયા થોડુંક કચરેલું લીલું મરચું પણ એડ કરતી હોઉં છું જેનાથી સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે. સાથે મેં અહીંયા નાનો ટુકડો આદુનો પણ છીણીને નાખ્યો છે, જેનું પરફેક્ટ માપ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું આપી દઈશ. હવે આ મસાલા સંપૂર્ણપણે બધા પડી ગયા છે અને હવે આપણે તેને સરખી રીતે હલાવી બેટર તૈયાર ન થાય ત્યાં સુધી હવે આપણે સાબુદાણાને કન્ટિન્યુઅસ હલાયા કરવાના છે જેથી એ નીચે ચોટશે નહીં અને હજી સુધી આપણે ટ્રાન્સપરન્ટ સાબુદાણા થયા નથી એટલે આપણે તેને હલાયા રાખીશું. કાચા બટાકાની સાથે જો એક બાફેલો બટાકો નાખવામાં આવશે તો તમારા પાપડ ખૂબ જ સરસ ટેસ્ટી અને સોફ્ટ થશે. બધા જ બાફેલા બટાકા તમે આમાં એડ કરશો તો જ્યારે તમે પાપડ તળશો ત્યારે પાપડમાં બહુ ઓઇલ લાગશે, પણ એક કાચો બટાકો અને એક બાફેલો બટાકો નાખશો તો પાપડ તમારા પોચા અને સફેદ થશે. હવે આપણે આની અંદર એક બાફેલો બટાકો છૂંદીને નાખી દીધો છે.
આ રીતે જો તમે કોઈ દિવસ પાપડ ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો. બાફેલા બટાકાને લીધે સાબુદાણા એકદમ સરસ સ્ટીકી એકબીજાની સાથે રહેશે, અને આ બેટર એટલે કે સાબુદાણાના પાપડ બનાવવાનું ખીરું ખૂબ જ સરસ ઇઝીલી પથરાય એવું થઈ જાય છે. આ બેટરને આપણે હજી થોડી વાર હલાવીશું અને ચમચાથી થોડા સાબુદાણા અને બટાકા મેશ કરવાનો ટ્રાય કરીશું. જેવા એ મેશ થવાના ચાલુ થઈ જશે એવા આપણે આ બેટરને બંધ કરી દઈશું, કેમ કે ઠંડુ થયા પછી આ હજી થોડુંક લિક્વિડમાંથી થોડુંક સોલિડ થશે અને ત્યારબાદ આપણને પાપડ મૂકવામાં બહુ જ આસાની પડશે. હવે આપણે પાપડ બનાવવાનું ખીરું ઓલમોસ્ટ તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે કેટલું સ્ટીકી થઈ ગયું છે અને એકદમ ફ્રી ફ્લોઈંગ થઈ ગયું છે. તેથી હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એને થોડી વાર ઠરવા દઈશું. 10-15 મિનિટ ઠંડુ થયા પછી આપણું બેટર આવી રીતનું જાડું થઈ ગયું છે અને હવે આપણે તેના એક ચોખ્ખું પ્લાસ્ટિક લઈ તેના પર થોડું ઓઇલ લગાવી અને ચમચાથી આવી રીતે આપણે ગોળ ગોળ મૂકીશું અને તેને પાપડના શેપમાં આપણે ફેરવી દઈશું. આ પાપડને ઘણા લોકો ચમચા પાપડ કહે છે, કેમ કે અમે વણવાના હોતા નથી, ખાલી એમાં ચમચા જ મૂકવાના હોય છે. તેથી ઘણા લોકો આને એવું કહે છે કે ચમચા પાપડ બનાવ્યા. તો આ રીતે બધા જ પાપડ આપણે ચમચાની મદદથી સ્પ્રેડ કરી દઈશું. નાના મોટા એ તમે ડિસાઇડ કરજો કે તમારા કેવા તળવા છે અને કેવા ખાવા છે. બને એટલા એને પ્રોપરલી સ્પ્રેડ કરજો, આવા ટ્રાન્સપરન્ટ દેખાય એવા સ્પ્રેડ કરજો, એટલે પાતળા થશે. અને તમારે થોડાક જાડા રાખવા હોય તો ડબલ આવી રીતે ખીરું મૂકજો તો એ થોડા જાડા થશે. લગભગ આ જેટલું તમે બેટર જોયું એમાં મારા 25 પાપડ ઉતર્યા છે અને એ પ્રમાણે તમે અંદાજ કાઢી અને તમારી ફેમિલી માટે પાપડ બનાવી શકો છો. મેં રાત્રે બનાવ્યા હતા એટલે ડાઇનિંગ ટેબલ ઉપર જ તેને સૂકવ્યા છે અને સવારે તે થોડા થોડા આવા ડ્રાય થઈ ગયા હતા એટલે એને ઊંધા પલટાવી દીધા છે. હવે 10-11 વાગ્યાના તડકામાં હું એને બહાર તડકો આવે છે ત્યાં મૂકીશ, તેથી એ સંપૂર્ણ રીતે સુકાઈ જશે. આ પાપડ સુકાતા લગભગ 5-6 કલાકનો તડકો તમારે આપવો પડશે અને પાપડ બનીને તૈયાર થઈ જશે. તો ચાલો આ બધા જ પાપડ આપણા સુકાઈ જશે એટલે આપણે તેને તળીશું અને શેકીને પણ જોઈશું કે કેવા બને છે. સરસ પાતળા પાપડ આપણા તૈયાર છે અને તમે મારા ફિંગર્સ દેખાય છે પાછળથી એટલા ટ્રાન્સપરન્ટ થયા છે. તો એકવાર આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો. ચલો આપણે તેને તળી અને શેકી બંને રીતે જોઈએ. તેલ સરસ ગરમ થયું હોવું જોઈએ તો જ પાપડ સારી રીતે તળાશે. જેવો પાપડ નાખો એટલે એ તળાઈ જવો જોઈએ એટલું હાઈ સ્પીડ અને હાઈલી ગરમ તેલ હોવું જોઈએ. તો સરસ એક્સપાન્ડ થઈ ગયો છે, પાપડ કેટલો સફેદ થયો છે એ પણ તમે જોઈ શકો છો. તો 2 પાપડ આપણે તળી લઈશું અને 1 પાપડ હું તમને શેકીને બતાવીશ કે હું માઇક્રોવેવમાં શેક્યો છે મેં, એટલે જેને તળેલું ખાવાનો પરેજ હોય કે ઓછું ખાવાનું હોય, ઉપવાસમાં આપણે તળેલું ખાઈને કંટાળી જતા હોઈએ છીએ, તો ક્યારેક તમે શેકીને ખાઓ તો પણ એ સારું રહેશે. મેં આને માઇક્રોવેવમાં 1 મિનિટ માટે મૂક્યો છે. એમ તો 1 મિનિટમાં 3-4 પાપડ શેકાઈ જાય છે, પણ હાલ મેં એક જ મૂક્યો છે. 1 મિનિટ પછી પાપડ થઈ ગયો અને હું તમને બતાવું કે આ ડિશમાં આ 2 તળેલા છે અને આ જે છે એ શેકેલો છે. તો એ બંને લગભગ સરખા જ થયા છે. તળેલો થોડો વધારે એક્સપાન્ડ થયો છે, પણ ખાવા માટે બંને મને સોફ્ટ લાગ્યા છે. તો ચોક્કસ ટ્રાય કરજો આ રેસીપી.